રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 17-18ની ચૂંટણી જાહેર કરવામાં આવેલી છે. જો કે સમગ્ર રાજકોટના તમામ બોર્ડની ચૂંટણી જાહેર કરવામાં આવેલી છે. આ તમામ બોર્ડની ચૂંટણી માટે ચૂંટણી ફરજ પરના તમામ સ્ટાફને તથા જાહેર જનતાને ઈવીએમ વિશે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે અમારા માનનીય કલેક્ટર મેડમ શ્રીમતી મનીષાબેન ચંદ્રાની સૂચનાથી અમે એક ઈવીએમ વિશેનો ડેમો તૈયાર કરવામાં આવેલો છે. અમારી ટીમે એક ડેમો તૈયાર કર્યો છે. એ ડેમો આપની સમક્ષ મૂકતા હું આનંદની લાગણી અનુભવું છું. આશા રાખું છું કે ચૂંટણી ફરજ પરના રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ સ્ટાફને અને રાજકોટ સિવાયના પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટેના તમામ સ્ટાફને તથા જાહેર જનતાને મત આપવા માટે આ સીડી યોગ્ય રીતે ઉપયોગમાં આવશે એવી આશા રાખું છું. વધુમાં આ એક ડેમો સીડી છે, જેથી જે કોઈ જગ્યાએ રિફર કરવાની જરૂરિયાત જણાય તે ઈવીએમ અંગેની પુસ્તિકા રિફર કરી લેવા નમ્ર વિનંતી. થેન્ક યુ. મિત્રો, આપને ડિસ્પેચ સેન્ટર ઉપરથી જ્યારે ડેમો આપવામાં આવશે ત્યારે જે વોર્ડ વાઇઝ જે જગ્યાએ તમારે જવાનું હશે ત્યાં જે વોર્ડ નંબર 16, 17 અને 18 હશે ત્યાં તમને એક બેલેટ યુનિટ આપવામાં આવશે અને 12 કરતા વધારે હશે ત્યાં તમને બે બેલેટ યુનિટ અને એક કંટ્રોલ યુનિટ આપવામાં આવશે. હવે એ જે કંટ્રોલ યુનિટ ની બે તમે ખોલો ત્યારે આ રીતે એનું વચ્ચે એક બટન આવે છે, જેને તમે આમ ખેંચશો એટલે ખુલશે. ત્યાર પછી સાઈડમાં આ રીતે બે વસ્તુ ખોલશો, પુશ કરશો એટલે ખુલી જશે. ત્યારે આ બે ખુલી જાય ત્યારે તમારે પહેલી વસ્તુ એની અંદર જે પહેલે કંટ્રોલ યુનિટની પે એના નંબર અને બે ઉપર આવેલા નંબર ચેક કરી લેવાનો. આ રીતે તમે પહેલે યુનિટ પણ ખોલો ત્યારે પણ એના બે અને અંદરના નંબર ચેક કરી લેવાના. કંટ્રોલ યુનિટ ને ખોલવા માટે પાછળ અહીંયા પુશ કરી
આપણે 20 સેટ કરેલા છે એટલે 20 24 ચાર વ્યક્તિને આપણે ફરજિયાત મતદાન કરવાનું હોય છે દરેક બૂથ વાઇઝ તો ચાર વ્યક્તિના 24 ચાર બતાવશે બેટરી ની પોઝિશન પરિસ્થિતિ બતાવશે હવે મિત્રો કંટ્રોલ યુનિટ ની અંદર જે તમને બે સેક્શન આપવામાં આવશે એક બેટરી યુનિટ છે સેટિંગ યુનિટ આપણું તમને સિલિંગ કરી પાછળ સીલ લગાડેલો છે અને બીજો ભાગ છે એ તમારે ઓપન કરી અને એ કંટ્રોલ મોકલ વખતે તમારે એ બધી સ્વીચનો ઉપયોગ કરીને બતાવવાનો રહેશે આ રીતે આ ભાગને પુશ કરી એટલે આ ખુલી જશે ત્યાર પછી આ વચ્ચેનું સેક્શન છે એ રિઝલ્ટ સેક્શન તમે આ રીતે બે અંગળીથી પુશ કરશો એટલે ખુલી જશે હવે જ્યારે તમને આ મશીન આપવામાં આવશે ત્યારે આની અંદર કોઈ પણ જાતના મત પડેલા હશે નહીં ક્લિયર કરીને આપવામાં આવેલું હશે હવે આપણે ક્લિયર છે એટલે આપણે મત કઈ રીતે આપવો મતદારોને કઈ રીતે મત નાખવાનું અને એ વિશે આગળ જોઈએ તો સૌ પ્રથમ ફર્સ્ટ પોલિંગ ઓફિસર પોતે બેલેટ યુનિટ દબાવશે બેલેટ સ્વીચ દબાવશે એટલે મશીન ઉપર લાલ લાઈટ બતાવશે અહીંયા બંને સાઈડમાં બેલેટ યુનિટમાં લીલી લાઈટ અહીંયા બે હશે તો બે માં લીલી લાઈટ બતાવશે હવે ત્યારે તમે મતદારને કહેશો કે ભાઈ મત નાખવા જાઓ એટલે મતદાર પોતે મત નાખવા જશે એટલે મત કોઈ પણ ચાર આપવાના રહેશે મતદાર મત આપશે એટલે લાલ લાઈટ બાજુમાં થશે બીજો મત આપશે બીજી લાલ લાઈટ થશે બીજો મત આપશે બીજી લાલ લાઈટ થશે ચોથો મત આપશે ચોથી લાલ લાઈટ થશે ઇન કેસ કોઈ મતદારને એ ઉમેદવાર પસંદ ના હોય અને ચેન્જ કરવો હોય તો એ બીજી પર દબાવશે એટલે લાઈટ ઓફ થઈ જશે અને બીજો કોઈ ઉમેદવારને પસંદ કરી શકશે ત્યાર પછી એ મત એને રજીસ્ટર દબાવવાનું રહેશે ત્યારે અહીંયા વિષય વાંચશે આ રીતે એક મતદાર આવ્યો એક મત પડ્યો બીજા મતદાર આવ્યો બીજા મતદારને એવી ઈચ્છા થઈ કે મારે બેને જ આપવો છે તો એ કોઈ પણ બે ઉમેદવારને મત આપશે પ્રિસાઇડિંગ બેલેટ સ્વીચ દબાવશે લાલ લાઈટ થશે તે કોઈ પણ બે મત આપશે એટલે બે લાલ લાઈટ થઈ અને ત્યાર પછી એને રજીસ્ટર સ્વીચ દબાવવાની રહેશે એટલે એમને બે મત બે ઉમેદવારોને જાય બે મત એમના ફેલ જશે હવે કોઈ વ્યક્તિ એમ કે મારે કોઈ ઉમેદવાર પસંદ નથી નાખવાનો આપવો છે પ્રિસાઇડિંગ બેલેટ યુનિટ દબાવશે અને મતદાર નાખવાનું બટન દબાવશે ત્યાં લાલ લાઈટ થશે અને ત્યાર પછી નાખવાનું પણ એને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે આ કોઈ પણ ઉમેદવારને મત મળશે નહીં હવે આવી રીતે આપણે સવારમાં જ્યારે આપણા એજન્ટો આવે ત્યારે આ મોક પોલ પરિસ્થિતિ આપણે એને બતાવવાની રહેશે હવે એ જે મત આપણે આપ્યા છે તે અંદર કંટ્રોલ યુનિટમાં કેટલા મત પડેલા છે તે આપણે એજન્ટોને પોર્ટલ દ્વારા ચેક કરાવશું તારીખ સમય પોર્ટલનું બટન એવું છે કે ગમે ત્યારે તમે આખો દિવસમાં મતદાન કરતા હો ત્યારે દર બે કલાકે જ્યારે ઝોનલ તમારી પાસે આંકડા લેવા આવે ત્યારે પણ આ દબાવી શકો છો વચ્ચે ક્યારે તમારે એમ થાય કે આપણે ટોટલ આંકડા કેટલા મત
પૈડા છે કે ચેક કરી શકો છો, એનાથી મશીન ની અંદર કોઈ ફેરફાર થતો નથી। એજન્ટોને આપણે બતાવ્યા કે ભાઈ હવે અમે મશીન બંધ કરી દઈએ છીએ, એટલે આપણે ક્લોઝ નું બટન દબાવી દેવાનું। એટલે મશીન છે એ એનો તારીખ સમય ટાઈમ ક્યારે તમે બંધ કર્યું એ ટાઈમ બતાવશે, અને છેલ્લે ક્લોઝ કરેલું એવું લખેલું બતાવશે। આ ક્લોઝ મશીન, હવે આપણે ક્લોઝ કર્યા પછી એને કહી કે ભાઈ તમે કેટલા મત આપેલા છે, એજન્ટોને આપણે જેટલા એજન્ટોએ મત આપેલા છે એ એને આપણે બતાવવા છે, તો એને તમારે રિઝલ્ટ સેક્શનનું બટન દબાવી અને એમને રિઝલ્ટ બતાવવાનું રહેશે। ઓકે સર, હવે આપણે મિત્રો જે ક્લિયર કર્યું છે એટલે અંદરથી તમામ મત પડેલા ક્લીન થઈ ગયા। હવે આપણે એક ખાસ ધ્યાન રાખવાનું, કોઈ સ્વિચ દબાય નહીં, એટલે પહેલા વહેલી તમારે સ્વિચને પાછળથી મશીન ઓફ કરી દેવાની, અને આ વાયર પણ છોડાવી શકો છો આ રીતે। હવે આપણે મોકફોલ પૂરું થયા પછી સીલિંગ કઈ રીતે કરવું એ વિશે સમજાવ્યું। હવે આ ફેશિયલ સીલ તમને લીલા કલરનું આપવામાં આવશે। હવે આની અંદર તમારે એજન્ટોની
લગાવવાના રહેશે. હવે આ ભાગ તમારો આની અંદર આ રીતે અંદર પસાર કરવાનો રહેશે. આ બંને છેડા સરખા રીતે એનું ધ્યાન રાખો. ત્યાર પછી આ ભાગને અહીંયા વચ્ચેથી પુશ કરશો એટલે લોક થઈ જશે. આ સીલ તૂટેની એનું ખાસ ધ્યાન રાખવું. હવે ત્યારબાદ અહીંયા એક એની સ્પેશિયલ એક સીલ આપવામાં આવેલી છે, એના પણ તમારે સીલિંગ કરવાનું રહેશે. અહીંયા વચ્ચે એક હોલ આપેલો છે, એમાંથી દોરાને આ રીતે બે છેડા સરખા રાખી બે ત્રણ ગાંઠ લગાવી અને આ સ્ટેપ સીલમાં તમને હોલ આપેલો હોય કરવાનું રહેશે.
કોઈ ભાગ તૂટે નહીં એનું ધ્યાન રાખજો. શાંતિ. હવે આ પેટીને આ રીતે ઉપરનું સ્પેશિયલ સીલ થઈ ગયા બાદ અહીંયાથી પણ તમારે સીલિંગ કરવાનું રહેશે. આની અંદર અહીંયા એક હોલ આપેલો છે, એ હોલની અંદર દોરાને ગળકાવી સરનામા ટેગ, આ રીતની સરનામા ટેગ આપેલી હશે તમારા બુકની, એ તમારે એને લગાવી દેવાની રહેશે. એ તૂટે નહીં તેનું ધ્યાન રાખવું, અને અહીંયા પાછળના ભાગમાં તમારે ચિપકાવી દેવાનું. આ રીતે પેટીની અંદર ટૂંકી અને પેટીને તમારે સીલિંગ કરવાનું રહેશે. પેટીની બંને સાઈડમાં આ રીતના હોલ આપેલા હોય છે. આ હોલની અંદરથી દોરાને ગળકાવી અને અહીંયા બે ત્રણ કાટ લગાવી અને તમારું સરનામા છે એની અંદર લગાવવાની રહેશે. આવી રીતે બંને સાઈડમાં આ સીલિંગ કરવાનું રહેશે. સીલિંગ કરતી વખતે અહીંયા તમારે દરેક જગ્યાએ જે સીલિંગ લગાવો ત્યાં લાખનો ઉપયોગ ખાસ કરવાનો રહેશે. સીલિંગ લાખનું જ કરવાનું હોય છે દરેક જગ્યાએ. તો આ રીતે સીલિંગ થયું, અને અહીંયા બે છેડા છે એની ઉપર લાખનું સીલ લગાવી દેવાનું, અને આ પાછળના ભાગે તમારે એને પ્લાસ્ટિક ટેપ મારી અને ચિપકાવી દેવાનું, સેલો ટેપથી ત્યાં લગાવી દેવાનું. એવી રીતે આ બાજુનું સીલિંગ પણ તમારે લગાવી દેવાનું. હવે ત્યારબાદ તમને એક સ્પેશિયલ ટેગ આપવામાં આવશે, દોરી આપવામાં આવશે. એ દોરીને આમ ચારે સાઈડથી અંદરથી લઈ લગાવી અને એના છેડાને કાઠું વાળી અને ત્યારબાદ તમારે એની ઉપર પણ તમારું સીલ લાખનું મારવાનું રહેશે. આ રીતે મશીન તમને જે આપવામાં આવશે, પોઝિશન મોકવોલની કામગીરી આપણે અહીંયા જે બધાને સમજાવી દઈએ છીએ. મને શાંતિ.